नर्मदा जिल्लामां लोकशाही महापर्वनी आजे थयेली उजवणीना भागरूपे 21 छोटा उदयपुर लोकसभा मत विस्तारमां समावेश 148 नांदोल विधानसभा मत विस्तार तेमज 22 भरूच लोकसभा मत विस्तारमां समावेश 149 डोळियापाड़ा विधानसभा मत विस्तारमां योजायेल मतदाननो आजे सवारे शांतिपूर्ण माहौलमां प्रारंभ थयो हतो। અત્રે નોંધનીય છે કે નર્મદા જિલ્લામાં ઉત્તર બંને વિધાનસભા વિસ્તારોમાં માટે 187 સેવા મતદારો સહિત કુલ 4,27,679 મતદારો નોંધાયેલા છે અને ઉક્ત બંને બેઠકની ચૂંટણી સ્પર્ધામાં રહેલા 25 ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢવામાં નર્મદા જિલ્લાના મતદારો ભાગીદાર બનશે। ભરૂચ સંસદીય મત વિસ્તારની બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ આજે સવારે રાજપીપરા શહેરની MR હાઈસ્કૂલ રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે મતદાન મથક 162,313 રાજપીપરા 19 મતદાન કેન્દ્ર ખાતે તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું। તેવી જ રીતે નાનોદના ધારાસભ્ય PD વસાવાએ નાનોદ તાલુકાના ભૂસાડ ગામની પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું, જ્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભા હર્ષદભાઈ વસાવાએ નાંદોદ તાલુકાના સુંદરપુરા પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક નંબર 206-313 ખાતે તેમના ધર્મપત્ની શ્રીમતી હેમાબેન વસાવાએ તેમના પરિવારના સભ્યો મતદાન કર્યું હતું। તદુપરાંત નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી IK પટેલ પણ કરજણ કોલોની વાડિયાના મતદાન મથક નંબર 189-313માં નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતેના મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું। રાજપીપરામાં કરજણ કોલોની 1 વાડિયાના નિવાસી 23 વર્ષીય દિવ્યાંગ આરિફ ખાન મોહમ્મદ સૈયબ ખાન પઠાણી જિલ્લા પંચાયત નજીક કરજણ કોલોની વડિયા સિટી મતદાન મથક નંબર 189-313 વડિયા કોલોની ખાતે મતદાન કર્યું હતું। લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા આરિફ ખાન જણાવે છે કે આ અગાઉ મેં એકવાર મતદાન કર્યું હતું અને આજે મેં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવામાં આવ્યું છું, ત્યારે સૌએ અચૂક મતદાન કરવું જોઈએ તેવો સંદેશો તેમણે આપ્યો છે। તેવી જ રીતે કરજણ કોલોનીમાં રહેતા 57 વર્ષીય વડીલ નિરસિંહભાઈ હિંમતભાઈ રાઠવા પોતે શરીરે અશક્ત હોવા છતાં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવ્યા હતા। આમ તનથી અશક્ત પણ મનથી સશક્ત એવા નિરસિંહભાઈએ મતદાન કરીને સૌ કોઈને અચૂક મતદાન માટે પ્રેરણા આપી છે। મતદારોની સાથે સાથે જિલ્લામાં નોંધાયેલા 27 મતદારોમાં પણ મતદાન માટેનો ઉત્સાહ જણાયો હતો। આઝાદી બાદ 1951-52થી આજ દિન સુધી યોજાયેલી ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા લોકસભાની તમામ ચૂંટણીઓમાં મતદાન કરનાર ગુરુડેશ્વર તાલુકાના ગુલવાણી ગામના 102 વર્ષીય લાડકીબેન નાગજીભાઈ તડવીએ પણ તેમના પરિવારના સભ્યો સાથે ગુલવાણીના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું। આમ દિવ્યાંગોની સાથોસાથ જિલ્લાના 27 મતદારોએ પણ મતદાનમાં ભાગ લઈને કોઈપણ કારણ વિના મતદાનથી અળગા રહેતા મતદારોને અચૂક મતદાન માટેનો પ્રેરક સંદેશો આપ્યો છે। જ્યોતિ જગતાપ, ZS TV, રાજપીપરા।